કચ્છના નખત્રાણા ખાતે ખેડૂતો દ્વારા નર્મદાના પાણીની માંગ સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારી તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો જોડાયા હતા. આ રેલી નખત્રાણા કલેક્ટર કચેરી પહોંચી પશ્ચિમ કચ્છ જિલ્લામાં નર્મદાના પાણી આપવામાં આવે તેવી માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર કચ્છના નર્મદાના નીર પહોંચાડ્યો હોવાનો દાવો કરી રહી છે. કચ્છના રાપરથી કેનાલ કામ આગળ વધ્યું નથી. પશ્ચિમ કચ્છ જિલ્લામાં નર્મદાનું પાણી માટે આજથી લડતના મંડાણ કર્યા છે. આજે નખત્રાણા કિસાન સંઘ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નખત્રાણા ખાતે યોજાયેલ રેલીમાં લખપત, અબડાસા, નખત્રાણા સહિતના તાલુકાના લોકો સ્વયંભૂ જોડાયા હતા. કચ્છ જિલ્લામાં પશુપાલન અને ખેતી મુખ્ય વ્યવસાય છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા પાણી વગર ખેતી અને પશુપાલન ઉદ્યોગ ભાંગી પડવાને આરે છે. કચ્છ 1 મિલિયન હેક્ટર ફીટ પાણી લઈને કચ્છ અન્યાય થઈ રહ્યો છે. પશ્ચિમ કચ્છ જિલ્લાને નર્મદાના પાણી મુદ્દે થઈ રહેલ અન્યાય સામે લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાના ખેડૂતોએ લડત શરૂઆત કરી છે. નર્મદા લાવો, કચ્છ બચાવો તેવી માંગ સાથે ખેડૂતો મહારેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પશ્ચિમ કચ્છ જિલ્લામાં નર્મદા પાણી નહીં પહોંચાડવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી. આજે નખત્રાણા તાલુકા ભારતીય કિસાન સંઘ અને કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના સહયોગથી માં નર્મદાના કચ્છમાં વધામણા થયા છે, પણ પશ્ચિમ કચ્છ નર્મદાથી દૂર રહે છે ત્યારે પશ્ચિમ કચ્છના 3 તાલુકાઓ લખપત, અબડાસા અને નખત્રાણાના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળે એના માટે વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ, કોંગ્રેસની સરકારમાં અનેકવિધ કિસાન સંઘના આયોજનોએ, અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ નર્મદા માટે રજૂઆતો કરી છે, ઠોસ રજૂઆતો પણ થઈ છે. આના માટે ભૂતકાળમાં આંદોલનો થયા છે, કિસાન સંઘની રજૂઆતો થયા છે, સભાઓ થયો છે, સ્વૈચ્છિક સંસ્થાઓ, સમાજો ખૂબ સમર્થન આપ્યું છે, પણ આ પ્રશ્ન હજી વણઉકેલ પ્રશ્ન છે. અને આજે ભારતીય કિસાન સંઘ આકરા પાણીએ નખત્રાણાની અંદર એક જંગી સભાનું આયોજન કર્યું છે. આજે અમે હમણાં જ 1 કલાકની અંદર માન્ય પ્રાંત અધિકારીને કિસાન સંઘના માધ્યમથી આવેદનપત્ર આપશું અને આની અંદર કોઈ પોલિટિકલ પાર્ટ નથી. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કોંગ્રેસના આગેવાનો અને તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ, પાટીદાર સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, હરિજન સમાજ હોય, વેપારી મંડળો ખુદ આજે નખત્રાણા તાલુકો સ્વયંભૂ બંધ રહી બંધ પાડી નાનાને જનસમર્થન આપ્યું છે. રોજીરોટીનો પ્રશ્ન છે. માત્ર નર્મદાના પાણીથી ખૂબ 18 વર્ષને આજે પાણીના માધ્યમથી મોટો ઉપયોગ થઈ શકે છે, કારણ કે ખેતી આધારિત તાલુકો છે. 3 તાલુકાની અંદર અત્યારે દુષ્કાળ અને અછતની પરિસ્થિતિમાં પણ પશુઓ માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. માટે આ નર્મદા જો કચ્છની અંદર, આ પશ્ચિમ કચ્છની અંદર કેનાલ મારફતે આવે, અથવા ભૌગોલિક પરિસ્થિતિ પણ નર્મદાની અંદર આપણે પણ સમજી શકીએ કે ડાયરેક્ટ કેનાલથી પાણી આપણે મળવું શકે નથી, પણ લિંક કેનાલથી જે રીતે કચ્છની અંદર 1 મિલિયન એકર પાણી કચ્છને આપવાનું વાત હતું, વધારાનું પાણી, તો મિત્રો આજે 16 વર્ષથી 17 વર્ષથી આ સરકારમાં પણ અશક્ય બન્યું છે. એટલે આજે ભલે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, પણ એક ખેડૂત આગેવાન તરીકે, તાલુકાના એક નાગરિક તરીકે મારી સ્વૈચ્છિક ફરજ બને કે આજે મારો, આજે કિસાન મારું, આજે કોઈ માલધારી મારો, આજે વેપારી કોઈ દુઃખી હોય તો મને મારું વ્યક્તિગત એમને જનસમર્થન આપવું જોઈએ. અને આજે અમે તમામ લોકો આજે એક આકરા પાણી આજે જનસમર્થન આપી અને નર્મદા પાણી કચ્છની અંદર આવે એવી રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. ભરતભાઈ, ખાસ તો એક જે તમે આમાં એક મુદ્દો ઉલ્લેખ્યો છે કે આગામી સમયમાં જો 16 વર્ષ થઈ ગયા હજુ પાણી નથી મળ્યું, આગામી સમયમાં પાણી નહીં મળે તો શું તમારી કાર્યવાહી રહેશે આગળ? જો આ તો આપણે રજૂઆત કરવી જોઈએ. રજૂઆત કરવાથી માત્ર પેપર વર્કથી પણ આપણને ઘણી વખત યોજનાઓ સરકારની અંદર અમલ બનતો હોય, પણ આજે હું ચોક્કસ કહી શકું છું કે ખેડૂત આગેવાન તરીકે, તાલુકાના આગેવાન તરીકે, કે પાણી અમે નર્મદાનું માંગ્યું છે, સરકાર આપવા માટે સહમત થાય, સરકાર એની યોજના પણ બનેલી છે. આપ જોઈ શકો છો, આપ પત્રકારો છો, આપને પણ ખબર હશે કે યોજના બને છે, પણ અમલવારી કરાવવા માટેની અમારી વાત છે. અમલવારી અમે માગણી કરી છે. આજે અમે કદાચ આજે આટલો જનસમર્થનથી આજે 5-7 હજાર 8 હજાર લોકોથી અમે માંગણી કરી છે, પણ આગામી દિવસોની અંદર અમે લડાઈ લડીને પણ અમારો હક, અમારો જે ન્યાય છે અમે માંગશું એ ચોક્કસ છે. મારું નામ લખમસિંહ વાડિયા, નર્મદાવાડા બાપા. શું કહેશો, આજે કિસાન સંઘની રેલી નીકળી છે, નર્મદાના અભ્યાસુ છો, નર્મદાના પાણી વિશે શું વાત કરશો? કચ્છને ઓવરફ્લોનું પાણી 10 લાખ એકર સરકારે ફાળવ્યું છે, પણ આજ સુધી કચ્છને પાણી આપ્યું નથી.
ગ્રાન્ટ એક પણ રૂપિયો આપ્યો નથી. હમણાં માહિતી અધિકારી પાસે માહિતી માંગેલી ત્યારે માહિતી ખાતાએ એવું કહ્યું કે કચ્છને નર્મદાના પાણી માટે ભાજપ સરકારે 3 કરોડ જ ફાળવ્યા છે. તો હળહળ અન્યાય કર્યો છે. આપણું પાણી જે 10 લાખ એકર ફાળ્યું છે એ વહેલી તકે મળે, અને નરેન્દ્રભાઈ એ જે 10 લાખ એકર 2006 માં ફાળ્યું છે ઓવરફ્લોનું પાણી એ નરેન્દ્રભાઈ બનાવેલા નકશા મુજબ મળે. અને આડેસરની ખાડી પાસે 200 વીકેમેશની કેનાલ આવી છે ત્યાંથી આપે. અત્યારે અખબારો અને આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એને જયારે અખબારે પૂછ્યું કે પાણી કચ્છને ઓવરફ્લોનું ક્યાંથી આપશો, તે ટપ્પર ડેમમાંથી 7 લીક કેનાલથી આપશો અને લીક કેનાલો બની રહી છે. પણ મિત્રો, હું કહેવા એ માંગુ છું પ્રજાને અને પત્રકાર મિત્રોને, આપ એ છે આપણી ટપ્પર ડેમની અંદર 58 કિસેમેટની કેનાલ છે અને 10 લાખ એકર પાણી કાઢવા માટે 100 કિમેશના 10 પંપ લગાડે છે. તો આપણી કેનાલ નાની છે, તો આપણી 850 ની ખાડી કને 200 વીકેમેશની કેનાલ આવી છે, ત્યાંથી જ કેનાલ અંડરગ્રાઉન્ડ થી આપે. આપણે પાણી જે કચ્છને આપ્યું છે, ગુજરાતને પાણી 90 લાખ એકર ફીટ પાણી આપ્યું છે, એ પાણી મહી નદીમાં થઈ રાજસ્થાન, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ સુધી સીધા ઢાળથી આવે છે. 768 નદી રસ્તા કેનાલ નીચેથી આ ઉપર પાણી આવી રહ્યું છે, અને સાંતલપુર પાસે 10 કિલોમીટર 17 મીટર નીચેથી શાયફન કેનાલથી નીચે પાણી આવે છે. એવી જ રીતે આડેસરની ખાડીમાં 10 લાખ એકર આપણે ફાળવેલું પાણી આડેસરની ખાડીમાં 200 કેબેજની કેનાલ છે ત્યાંથી જ આપે, અને હરજી જ ટપ્પર ડેમમાંથી પાણી અમે કાઢવા નહીં આપીએ. કદાચ કચ્છની પ્રજાને બલિદાન આપવા પડશે તો આપવા દેશું. કચ્છની પ્રજાની સરકાર પ્રતિનિધિઓ મસકરી ન કરે. 58 કિસેકની કેનાલમાંથી 100 કિસેકની કેનાલ ન નીકળે, અને જો એ કાઢે તો મુંદરા, માંડવી, મોડકુવા સુધી કેનાલ આપવાની બનાવવાની ક્યાં જરૂર છે? સરકારે 1 રૂપિયો આપ્યો નથી. આગળની કેન્દ્ર સરકારે કચ્છને બેઠું કરવા માટે 4700 કરોડ રૂપિયા ફાળ્યા છે, એ વેડફાનું નાટક છે. માટે છોડી દે અને કચ્છને બેઠું કરવા. કચ્છ બોર્ડરનો વિસ્તાર છે અને ગુજરાત સરકારે 31 જિલ્લા ને 32 જિલ્લા છે, 32 કેનાલ છે, 31 જિલ્લા ને પાણી મળી ગયું છે, અને કચ્છને હળહળ અન્યાય કર્યો છે. હવે કચ્છની પ્રજા સાંખી નહીં લે. કદાચ ખમીરવંતી પ્રજા પોતાનું ખમીર બતાવશે આવતા દિવસોમાં, સંગઠિત થશે અને હરકે ની ચલાવી લે. આટલા કહેવત છે, કોની માય 1.25 શેર શૂટ કરી છે. કચ્છની પ્રજા હવે ખમીરવંતી પ્રજા ખમીર બતાવશે, અને એ સમય આવી ગયો છે. કચ્છની પ્રજા જોઈ લેશે અને પડકાર કરશે. ખાયલો મિત્રો, પ્રજા ખાલે છે જન્મભૂમિ સોગંદ, અને અમે પાણી લઈને જ ચપશું. અમારું ખનિજ 500 અબજો રૂપિયાનું ખનિજ લઈ જાય છે, એ અત્યારે આદેશ થઈ રહ્યો છે. મંચ ઉપરથી ખનિજ અમે બંધ કરશું, પણ અમોને અમારું નરેન્દ્રભાઈએ 10 લાખ એકર પાણી ફાળ્યું અને એમના નકશા મુજબ કચ્છના બધા તળાવ ભરાય, વહેલી તકે અત્યારે ને અત્યારે ગ્રાન્ટ પૂરી ફળવાય અને કેનાલનું ખાતમુહૂર્ત થાય, એ અમારી માંગણી. જય નર્મદે.